મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે મારું ગામ અરિયાળું ગામ અભિયાન અંતર્ગત પ્રાચી ખાતે વૃક્ષારોપણ સાથે પીપળા પૂજા કાર્યક્રમ યોજાયો વૃક્ષો વાતાવરણને શુદ્ધ કરી પ્રદૂષણ મુક્ત બનાવે છે ધરતી પરના તમામ જીવો માટે આશીર્વાદ સમાન છે વૃક્ષો ત્યારે ગીર સોમનાથમાં આવનારા દિવસોમાં અરિયાળી લઈ આવવાના પ્રયાસ ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થનો સુવિખ્યાત મોક્ષ પીપળા ખાતે ગીર સોમનાથ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા વૃક્ષારોપણ તથા પીપળા પૂજન કાર્યક્રમ યોજાયો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે મારું ગામ અરિયાળું ગામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે પ્રાચી તીર્થ ખાતે સુવિખ્યાત માધવરાયજી પ્રભુ મંદિરના દર્શન કરી અને આવેલા અને ત્યારબાદ મોક્ષ પીપળાનું પૂજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આજની જે સમસ્યા છે તેની વાત કરીએ તો વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે તેમજ વરસાદ પણ પહેલાં કરતાં ઓછો થતો જાય છે સાથે સાથે અમુક પક્ષીઓ અને પ્રાણીઓની પ્રજાતિ પણ ખતરામાં હોઈ શકે ત્યારે માણસોથી લઈ અને ધરતી પર આવેલી જીવસૃષ્ટિ પર આ વાતાવરણની અસર જોવા મળે છે પ્રકૃતિને હરિયાળી વધારનાર તથા વનસ્પતિઓ માટે આપણે જીવનદાયક તત્વોમાં વધારો કરે છે પ્રકૃતિને પ્રદૂષણ મુક્ત તથા સંતુલિત કરવામાં અનેક વૃક્ષોની ભૂમિકા બહુ મહત્વની હોય છે વૃક્ષો તથા વનસ્પતિ વાતાવરણના તાપમાનને ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી બને છે જો ધરતી પર વૃક્ષો અને વનસ્પતિ જ ન હોય તો પૃથ્વીનું વાતાવરણ ગરમ ભઠ્ઠી જેવું બની ગયું હોત જ્યારે સરકાર દ્વારા એક સૂત્ર બહાર પાડવામાં આવ્યું હતું કે વૃક્ષો વાવો વરસાદ લાવો જ્યારે ભેજવાળા વાદળો જંગલ પર રહી જાય છે ત્યારે વૃક્ષોની આકર્ષણ શક્તિ તેમની વર્ષા માટે મજબૂર કરી દે છે આથી વધુમાં વધુ વૃક્ષો ઉછેરવાથી આપણા માટે જીવનદાયી છે વૃક્ષ વનસ્પતિ પ્રકૃતિના પરમ તત્વને સંતુલિત તથા શુદ્ધ કરવાનું એક મહત્વનું માધ્યમ છે વૃક્ષોના કારણે જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ અને પર્યાવરણ પણ શુદ્ધ રહેશે મારું ગામ અરિયાળું ગામ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં હરિયાળી ક્રાંતિ લઈ આવવા માટે આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ સીતેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ માનસીભાઈ પરમાર પૂર્વ સંસદ સચિવ જેઠાભાઈ સોલંકી જિલ્લા ભાજપ મહામંત્રી વજુભાઈ વાજા પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરુભાઈ સોલંકી સુત્રાપાડા ભાજપના પ્રમુખ ભગવાનભાઈ બરડ સહિત ભાજપ પરિવાર દ્વારાના કાર્યકર્તાઓ અને કિસાન મોરચાના કાર્યકર્તાઓ ગમે ગામ લોકો સાથે પ્રકૃતિ અને પ્રેમીઓ હાજર જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 રમેશ સત્યની સાથે કાર્યક્રમ થયો છે આખી રૂપરેખા જે રીતે આખી દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે અને આખી દુનિયાને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એન્વાયરમેન્ટને લઈને એક આહ્વાન કર્યું હતું કે વૃક્ષો વાવવા જોઈએ ફરીથી પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો આ એન્વાયરમેન્ટ માટે પર્યાવરણની જાળવણી માટે આજે એક કાર્યક્રમ કર્યો હતો આપણી હિન્દુ સંસ્કૃતિમાં પીપરામાં આપણે વાસુદેવને જોઈએ છે ત્યારે પીપરાનું પૂજન કરી અને એ પીપરો આપણા ઘરે એક વૃક્ષ તરીકે નહીં પણ એક આરાધ્ય દેવ તરીકે એનું સ્થાપન કરી એ પીપરાના વૃક્ષનું પૂજન થાય એનો મોટો થાય એ પ્રકારનું એક પીપરા પૂજનનો કાર્યક્રમના માધ્યમથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો ગીર સોમનાથ જિલ્લાએ કરેલું હતું એટલા સ્થાનિક એક પ્રતિકાત્મક રીતે જે કોવિડની ગાઈડલાઈન છે એ પ્રમાણે 50 કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા હતા અને 51 કાર્યકર્તાઓના માધ્યમથી અહીંયા પીપરાના પૂજનનું કાર્યક્રમ થયું હતું આવનારા સમયમાં કિસાન મોરચો દરેક મંડળમાં દરેક ગામમાં આ જ રીતે કાર્યક્રમ કરશે અને મેક્ઝિમમ જગ્યાએ ગામડાઓમાં ખેડૂતો અને પોતાના ઘરમાં પીપરાનું વાવેતર થાય એ પ્રકારનું આયોજન કરશે એ સિવાય આજે કયો પ્રોગ્રામ હતો અહીંયા એ સિવાય અહીંયા કિસાન બેઠક પણ થવાની છે જે કિસાન મોરચાના કાર્યકર્તાઓ અહીંયા ભેગા થશે આવનારા સમયમાં કિસાન મોરચાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ગામડાઓમાં ખેડૂતો સુધી પહોંચે એ પ્રકારનું આયોજન આવનારા સમયમાં કિસાન મોરચાના માધ્યમથી કરવામાં આવશે નામ અને પરિચય વજુભાઈ વાજા ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી આજરોજ પ્રાચી તીર્થ મુકામે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો ગીર સોમનાથ દ્વારા એક પીપળા પૂંજનનો
કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. પ્રાસીનો જે મોક્ષ પીપળો છે ત્યાં તેના સાનિધ્યમાં આજે 51 પીપળાઓના વૃક્ષનું પૂજન કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે એક સંદેશ આપવામાં આવ્યો છે કે આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય શાસ્ત્રોની પરંપરા પ્રમાણે પીપળામાં વાસુદેવનો વાસ છે અને આપણે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન થાય, ગ્લોબલ વોર્મિંગમાંથી આ દેશને આ સૃષ્ટિને બચાવી શકીએ એના માટે થઈને આજે અમે વૃક્ષ ઉછેરનો અને વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખ્યો હતો.